ભાવનગર જિલ્લાના તાળાજા પંથકમાં છેલ્લા પંદર દિવસથી પશુઓ માટેનો એક ભેદી રોગ સામે આવ્યો છે જેમાં ભેદી રોગથી અત્યાર સુધીમાં થી વધુ ઘેટા બકરાના મોત નીપજ્યા છે આ બાબતે પશુ ડોક્ટર્સ અને પશુ આરોગ્ય વિભાગને જાણ કરાતા તેમની ટીમો પણ આ બાબતે તપાસ કરી રહી છે જ્યારે વિસ્તારના ધારાસભ્ય કનુભાઈ બારૈયા દ્વારા જેમના પશુધન મોતને ભેટ્યા છે તેવા માલધારીઓને સહાય આપવાની માંગ કરવામાં આવી છે આજે તળાજા મારા વિસ્તારમાં ગઈકાલે પણ તપાસ કરી હતી લગભગ આખા તાલુકામાં થઈને બસોથી સવા બસો જેટલા ઘેટાના કોઈ અગમ્ય રોગને કારણે મોત થયા છે પાંચ સાત દસ જેટલા બકરાઓના પણ મોત થયા છે આ બાબતે સ્થાનિક પશુ ડોક્ટર જિલ્લા કક્ષાએ અને ગાંધીનગર લેવલ સુધી રજૂઆત પણ કરી છે એમણે બ્લડના સેમ્પલો પણ મોકલ્યા છે તપાસ માટે અને તાત્કાલિક ધોરણે ત્રણ ગાડીઓ રવાના કરીને તમામ જગ્યાએ દવા પહોંચે એવી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ આ સમયે સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે હાલ ખૂબ ભીડનો સામનો કરી રહેલા આ માલધારી ભાઈઓને તાત્કાલિક ધોરણે સર્વે કરાવીને એક ઘેટાની કિંમત આજે પાંચથી દસ હજાર રૂપિયા જેટલી થતી હોય ત્યારે કોઈ પણ હેડે આ માલધારી ભાઈઓને મદદ કરવી જોઈએ અને ભાઈઓને તાત્કાલિક ધોરણે સહાય મળે એની વ્યવસ્થા કરવા માટે આ સરકારશ્રીને હું વિનંતી કરું છું